શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપરેટા પંથકને લીલોછમ બનાવવા માટે કટિબદ્ધ છે. આજરોજ વિનામૂલ્યે 2200 જેટલા ફૂલછોડ અને વનીકરણ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપરેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપરેટા પંથકને લીલોછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલછોડ વિતરણ કરવામાં આવેલ, જેનો લાભ લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં લાભ લેવા ઉપસ્થિત રહ્યા. આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જ મોનાલીબેન કચ્છડ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમય પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે. ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલ હતી, એવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપને બચાવતું આવ્યું છે અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પો સાથે તેમણે એક કાર્યક્રમ એક પેડ માકી નામ આપેલ છે, જેમાં કરંજ, કંજી, લીમડો, સરગવો, જામફળ, ચીકુ, બોરસની, ગુલાબ, દાડમ, લીંબો, ઉમરો જેવા રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું અને આશરે 2200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ. સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે હાલમાં ભારતમાં ઝુંબેશ ચાલે છે એક પેડ માકે નામ, જે મોદી સાહેબે શરૂઆત કરેલી છે, તો આજે આ ઉપલેટા શહેરમાં અમે વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વિનામૂલ્યે વિતરણ આજે કરવામાં આવેલ છે, જેમાં ઘણી સંખ્યામાં લોકો આજે જોડાયેલા છે અને વૃક્ષ અંગેની જાગૃતિ અમે ફેલાવેલી છે. વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા શહેરને લીલુંછમ હરિયાળી બનાવવા માટે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં ફળા વૃક્ષો, ફળ ફ્રૂટના વૃક્ષો અને છાંયો આપે તેવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને આશરે 2200-2300 વૃક્ષોનું વિતરણ થયું. આ તબક્કે ઉપલેટા શહેરની જનતા વસ્તે પર રોપા લેવા આવી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે, ઓઝોન વાયુમાં ગાબડું પડ્યું છે અને જે ગરમીનો પારો ઊંચો થાય છે તે સમજી અને લોકો હોશે હોશે રોપા લઈ અને પોતાના ઘર આંગણે અને શહેરને લીલું રણિયામણું બનાવે છે અને ઓક્સિજન વાયુ અત્યારે ઘટે છે તે સમજી અને લોકો વધુમાં વધુ રોપા વાવે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી અને એક છોડ એક માકે નામ પર રોપો દરેક વ્યક્તિએ વાવ્યો હતો. આ તબક્કે દરેક લોકો ખૂબ ખૂબ ઊંચાથી રોપા લઈ ગયા અને તેમાં ફળા વૃક્ષો, ફૂલ ફ્રટના વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા. એમાં લીમડો અને પીપળો અને વડલો તો અધિક પ્રમાણમાં લઈ ગયા હતા, જેથી લોકોને ઓક્સિજન પૂરો મળે અને ભવિષ્યમાં પર્યાવરણ પણ સુધરે. જય જસ્તુર ભારત.